હમણાં એક મારા મિત્રનો કોલ આવે છે અને મને કહે છે કે સાહેબ મારા ક્લાસમાં ચાર જેટલા બાળકો છે જે સાયન્સ લેવાના છે મેં એને ઘણા સમજાવ્યા પણ એ માનતા નથી એને નક્કી કરી રાખ્યું છે કે એ આ જગ્યાએ જ ફૂલ ડેમાં જશે એટલે હું એમને આન્સર આપું છું કે તમે બિલકુલ મહેનત નહીં કરતા એ બાળકોમાં કારણ કે એમાં એ બાળકનો ભાગ નથી તમે એને ગમે એટલા પ્રોબ્લેમો સમજાવશો સિસ્ટમના જ્યાં સુધી એ બાળક જાતે એ સિસ્ટમના પ્રોબ્લમને અનુભવશે નહીં ને ત્યાં સુધી એ તમારા પ્રોબ્લેમ ઉપર બિલીવ નહીં કરે પણ તમે એને અગાઉથી આટલું કહી દીધું હશે ને અને પછી એ સિસ્ટમમાં એડમિશન લેશે અને પછી એ ખરેખર પ્રોબ્લમને ફેસ કરશે ને તો એ તમને કોલય નહીં કરે કારણ કે એને શરમ આવશે કે સાહેબે તો મને પહેલાં અગાઉ કીધું તું વોન કર્યો જ તો હવે એને ક્યાં મોટે હું કહું કે સર મને આ પ્રોબ્લેમ આવે છે આમાં જ મારે બહાર નીકળવું તો રસ્તા ક્યાં રસ્તા દરેક પ્રોબ્લમના સોલ્યુશનના છે ઇવન છોકરો સવારથી સાંજ સુધી ફૂલ ડે સ્કૂલમાં જતો હોય ને તો પણ ખૂબ સારામાં સારું લર્નિંગ કરી શકે છે ભલે એની સ્કૂલમાંથી એને આપે કે એને ન આપે એને ન સમજાય એને પ્રેક્ટિસ ન થતી હોય ગમે એવા પ્રોબ્લેમ હોય આખા ગુજરાતમાંથી મારે ત્યાં પ્રોબ્લેમ આવે છે અને આ પ્રોબ્લેમના સોલ્યુશન મળે છે જો એને પ્રોપરલી ફોલો કરવામાં આવે તો તો હું તો ધોરણ દસનું ક્લાસીસ ચલાવતા હોય એ શિક્ષકોને થોડીક લાગણીઓ હોય છે વિદ્યાર્થી પ્રત્યે કે વિદ્યાર્થી હેરાન ન થાય બે પ્રકારના શિક્ષકો છે ખાસ ધ્યાન રાખજો કે એક કે જેને ક્યાંક તોડબાજી થતી હોય છે કંપની સાથે કંઈક સેટિંગ હોય છે એમાંય કહેતા હોય કે તું અહીંયા જા અને એક શિક્ષકને ખરેખર વિદ્યાર્થી પ્રત્યે લાગણી હોય અને એ જાણતો હોય છે સિસ્ટમને એ ટુ ઝેડ અને એ બાળકને રિયાલિટી સમજાવતો હોય છે પણ ઘણી બધી વખત એ બાળક નહીં જ સમજે એના પેરેન્ટ્સ પણ નહીં સમજે શા માટે નહીં સમજે કારણ કે ઇન્ફ્લુઅન્સ થયેલા છે ન્યૂઝપેપરથી ફેસબુકની પોસ્ટથી વોટ્સઅપ મીડિયાની અંદર ફરતા મેસેજોથી જગા જગા પર લાગેલા બોર્ડોથી આ બધા રિઝલ્ટોથી એ ઇન્ફ્લુઅન્સ થયેલા છે અને આ ઇન્ફ્લુઅન્સ થયેલા જે પેરેન્ટ્સો છે જે બાળક છે એને નહીં સમજાવી શકાય એટલે હું હંમેશા કહું છું સાહેબ આપણે એવા બાળકોને ભણાવવા છે કે જે બાળકો પ્રોબ્લમ ફેસ કરીને આવ્યા છે એને જે પ્રોબ્લમ છે ને જ્યાં એને સોલ્યુશન નથી મળતું ને એવા બાળકને સોલ્યુશન આપણે આપીશું અને આપણે એમાંથી બહાર કાઢીને એને બેસ્ટ રેન્ક સુધી લઈ જશું ફ્રેશર સ્ટુડન્ટને જો આપણે કન્વિન્સ કરશું ને નહીં તું એડમિશન લઈ લે તો આમાં ન જા તને બહુ બધા પ્રોબ્લેમો થશે એ પ્રોબ્લેમ મેં ફેસ કરેલા છે મેં અનુભવેલા છે સ્ટુડન્ટના એ હું તમને કહું છું પણ તમને વિશ્વાસ નહીં જ થાય કારણ કેમ કે તમને તમારા ઉપર એટલો બધો આત્મવિશ્વાસ છે અને તમે તમને એમ થશે એ એને થયા છે મને નહીં થાય હું ફોડી લઈશ અને ઘણા બાળકો ફોડી લે છે મસ્ત રીતે બરાબર છે તો તમે તમારી રીતે સો ટકા રાઈટ છો બાળકો અને હું શિક્ષકને કહું છું કે તમે પ્લીઝ માં ધોરણના બાળકને તો પ્લીઝ તમે કન્વિન્સ નહીં જ કરતા કારણ કે એને નક્કી કરી નાખ્યું છે છ મહિના પહેલાં નક્કી કરી નાખ્યું હતું કે ક્યાં એડમિશન લેવાનું છે આપણે તો એવા બાળકો જોઈએ છે કે જે ગામડામાં ભણે છે પ્રોબ્લમો ફેસ કરે છે સારી ફેકલ્ટીઓ નથી એમની પાસે અને એને બેસ્ટ ભણવું છે શહેરમાં ભણે છે મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લઈ લીધું છે ફી ભરી દીધી છે પણ એને જે માર્ક્સ જોઈએ ને એ લેવલના માર્ક્સ નથી આવતા એ બહુ બાળ કરે છે તોય નથી પહોંચી શકતો એવા બાળકોના સોલ્યુશન આપણી પાસે છે અને આપણે એને વર્ક કરશું એવા પેરેન્ટ્સ ઉપર વર્ક કરશું જે જેણે ક્યારેય પ્રોબ્લેમો જોયા જ નથી એને તમે અગાઉથી જ પ્રોબ્લેમનો ડર બતાવશો ને નહીં સ્વીકારે અને બતાવાય પણ નહીં અનુભવવા દેવાય અને છે ને તો બહુ સખત અને પાક્કો હીરો બનીને બહાર આવશે ઓકે તો આ એક નાનકડો મેસેજ હતો એ દરેક પેરેન્ટ્સ માટે કે જે ખરેખર સમસ્યાઓ અનુભવી રહ્યા છે એ અમારો સંપર્ક કરી શકે છે થેન્ક યુ